નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત નોનસ્ટોપ માં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. હું છું કુશાલી. સમાચારની શરૂઆત કરીશ છું એક મહત્વના સમાચારથી જે જામનગરથી મળી રહ્યા છે. આપને જણાવી દઈએ જામનગરથી આ સમાચાર કે જેમાં અથડામણના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. જામનગરથી આ સમાચાર દિવાલ બાબતે ગ્રામજનો ઘમાસાણ કરી રહ્યા હોવાની વાત સામે આવી છે. ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ગ્રામજનો પણ ક્યાંક ગુસ્સે ભરાયેલા હોય તેવા દ્રશ્યો હાલ સર્જાયા છે. પોલીસ દ્વારા પણ ત્યાં ઘટનાસ્થળ પર પહોંચી જવામાં આવ્યા છે, પણ ઘર્ષણ યથાવત જોવા મળી રહ્યું છે. સિક્કામાં પોલીસ અને ગ્રામજનો આમને સામને આવી ચૂક્યા છે. દિવાલ બનાવવા મુદ્દે પોલીસ અને ગ્રામજનોમાં ઘર્ષણ વધ્યું હોવાના સમાચાર. ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. આપને જણાવી દઈએ પોલીસ અને ગામલોકો વચ્ચે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો છે. આજ અંગે વિગત આપશે મારા સંવાદદાતા સલમાન ફોનલાઈન પર. સલમાન, શું છે સમગ્ર ઘટના અને અત્યારે હાલ સ્થિતિ કેવી? જો વાત કરવામાં આવે તો જામનગર નજીક જે સીતાગામ આવેલો છે, ત્યાં સીતાગામ નજીક જે સીતાગામની બાજુમાં જે જીએસએફસી કંપની દ્વારા એક દિવાલ ઉભી કરવામાં આવી રહી છે, ત્યારે આ દિવાલ ઉભી કરવામાં સીતા નગરપાલિકાના જે કહી શકાય કે જે શરતો અને નિયમોનો જે 18 જેટલી નિયમો છે તેનો આ જીએસએફસી કંપની દ્વારા પાલન કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી હતી. ત્યારે ગઈકાલથી જ આજે મામલો છે તે વિચક્યો હતો અને જીએસએફસી કંપની ના અધિકારીઓ દ્વારા આ દિવાલ છે તે ઉભી કરવામાં આવી રહી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર દ્વારા જે ગ્રામજનો સાથે જે વાતચીત કરવામાં આવી હતી અને બે દિવસ સુધીનો જે સમય છે તે માંગવામાં આવ્યો હતો, પરંતુ આ બે દિવસ સુધીમાં જો આ મામલો છે તે થાળે પાડે તે પહેલા જે ગ્રામજનો છે તેઓને ક્યાંક ઉગ્ર રોષ બતાવ્યો હતો અને આજે બપોરના સમયે જે ગ્રામજનો છે તે 1000 જેટલી સંખ્યામાં ગ્રામજનો સુધી જે આ જીએસએફસી દ્વારા જે દિવાલ ઉભી કરવામાં આવી રહી છે ત્યાં પહોંચી અને જે વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે જે જીએસએફસી દ્વારા જે પોલીસના ઘરે ધડા ઉતારી દેવામાં આવ્યા હતા અને પોલીસ અને ગ્રામજનો વચ્ચે એ કહી શકાય કે જે પથ્થરમારો ગ્રામજનો દ્વારા પોલીસ ઉપર કરવામાં આવતા જે પોલીસ દ્વારા જે કહી શકાય કે જે બળ પ્રયોગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને જે બાદ જે જામનગરના પ્રાંત અધિકારી સહિત એક મહિલા કોન્સ્ટેબલને છે તે ઇજા પહોંચી હતી અને તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે આ પોલીસ દ્વારા હાલ તો જે મામલો છે તે સ્થિતિ છે તે કાબુમાં લેવામાં આવી છે અને સમગ્ર મામલો છે તે થાળે પાડવામાં આવ્યો છે, પરંતુ ગ્રામજનોની માંગ છે કે જે સીતા નગરપાલિકા દ્વારા જે નિયમો અને શરતો છે તેનું પાલન કરવામાં આવે તે બાદ જ ગામમાં જે જીએસએફસી દ્વારા દિવાલ ઉભી કરવામાં આવે, કારણ કે ચોમાસામાં જે પાણી ભરાય તેવી સ્થિતિ અને જે પીવાનું પાણી છે તે ગ્રામજનોને ભરવા માટે મુશ્કેલીઓ પડી શકે છે, તે માટે જઈને ઉગ્ર વિરોધ દર્શાવવામાં ગ્રામજનો દ્વારા આવી રહ્યા છે. જી કુશાલી, ચોક્કસ કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી હતી પોલીસ તંત્રનું આ વિષય પર શું કહેવું છે? કારણ કે ઘર્ષણનો માહોલ છે, ગ્રામજનો પણ તેમની માંગ મૂકી રહ્યા છે, પણ ક્યાંક તંત્ર પણ આ ખાડા કાન કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. કુશાલી, એક તરફ જો વાત કરવામાં આવે તો જે જીએસએફસી કંપની દ્વારા દિવાલ ઉભી કરવામાં આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો દ્વારા વિરોધ ચોક્કસપણે કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે વહીવટી તંત્ર છે તેઓ દ્વારા જે કહી શકાય કે જે ગ્રામજનોને શાંત પાડવા અને થાળે પાડવાનો જે કામ છે તે હાથે લીધો છે, ત્યારે બીજી તરફ જયારે કહી શકાય કે જે જીએસએફસીના અધિકારીઓ દ્વારા પણ કબૂલ કરવામાં આવી રહ્યું છે કે 2-3 એવી શરતો છે સીતા નગરપાલિકાની કે જેઓ કેન્દ્ર સરકારમાંથી મંજૂર થઈને આવે ત્યારબાદ કામ કરી શકાય છે, પરંતુ હાલ જે સ્થિતિનો નિર્માણ થવા જઈ રહ્યું છે કે ગ્રામજનો દ્વારા જે શરતો છે તેનો ચોક્કસપણે જે પાલન થાય તે બાદ જ આ દિવાલ ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને તેને લઈને જ આ ઉગ્ર બોલાચાલી થઈ રહી છે અને આજે જે પથ્થરમારો સહિતની જે વિરોધ દર્શાવવામાં ગ્રામજનો દ્વારા આવ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક મામલો વિચક્યો હતો અને પોલીસ દ્વારા આ મામલો છે હાલ તે શાંત પાડવામાં આવ્યો છે. જી ખુશાલી, આભાર સલમાન.